चलो गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे આગળનો દાખલો કૌંતેય વાળો દાખલો છે એ આપણે ગણવાનો સ્ટાર્ટ કરવાનો છે. એટલે એ દાખલામાં આપણને જે માહિતી આપી છે એની એક પછી એક આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આપણને બાંધકામ પૂરું થયા તારીખ આપી છે. જો તમે એમાં ખાસ માર્ક કરજો એક વસ્તુ કે 30/9/2018 રોજ એનું બાંધકામ પૂરું થાય છે, એટલે કે પાછલા વર્ષ દરમિયાન, એટલે કે આપણું 2018-19 પાછલું વર્ષ આ દાખલામાં છે, તો 2018-19 દાખલામાં અધવચ્ચે બાંધકામ છે એ પૂરું થયેલું છે. તો જ્યારે અધવચ્ચે બાંધકામ પૂરું થયું હોય તો એની ગણતરી કઈ રીતે કરવી, તો આ એ પ્રકારનો દાખલો છે. બરાબર, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઈએ કે વિગત અને રકમ રૂપિયા તમને આપેલા છે. તો સૌથી પહેલાં આપણને જે માહિતીની જરૂરિયાત પડી એ આપણને બધાને ખબર છે, મ્યુનિસિપલ આકારણી જો આપેલી છે. બરાબર, તો મ્યુનિસિપલ આકારણી પ્રમાણે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી ઈ છે કે જે પણ મ્યુનિસિપલ આકારણી આપી એ વાર્ષિક છે, જુઓ 54,000 રૂપિયા. હવે જો આપણું આકારણી વર્ષ આપણું 19-20 છે, પાછલું વર્ષ કેટલું છે, તો કે 2018-19. ખાસ આમાં એક બાબત માર્ક કરજો, જો આ કારણી વર્ષ આપણું 2019-20, પાછલું વર્ષ 18-19. એટલે હવે જે પણ આપણે પાછલું વર્ષ છે એ ધ્યાનમાં લઈએ, એક જ સેકન્ડ તમને દેખાય એવી રીતે સેટ કરી નાખીએ. ઓકે, જે પાછલું વર્ષ 18-19 આપ્યું એ પાછલા વર્ષની શરૂઆત ક્યારે થાય, તો કે 1/4/2018 થી 31/3/2019. તમે કહેશો અક્ષર આ અમને ખબર છે. બરાબર, તો 1/4 થી ચાલુ થયું તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, જુઓ સપ્ટેમ્બર મહિનામાં બાંધકામ પૂરું થયું, એટલે કે એક્ઝેક્ટલી આમાં 6 મહિના પછી આ પાછલા વર્ષમાં બાંધકામ પૂરું થયું. જુઓ બાંધકામ પૂરું થયું. તો હવે પાછલા વર્ષનો એવો કેટલો સમય છે જેમાં તમે મકાનનો ઉપયોગ કર્યો અથવા એને ભાડે આપી શક્યા, તો કે બાકીના 6 મહિના, એટલે કે 1 ઓક્ટોબર થી ચાલુ કરીને 1 ઓક્ટોબર 2018 થી ચાલુ કરીને 31 માર્ચ 2019, આટલા સમયગાળા દરમિયાન તમે કાં તો આને ભાડે આપ્યું હોય અથવા તો એનો ઉપયોગ કર્યો હોય. ખાસ યાદ રાખજો, કેમ, તો કે કોઈ પણ ઘરનું બાંધકામ શરૂ હોય ત્યારે કોઈ વ્યક્તિ રહેવા જાય, તમે જોજો કોઈ દિવસ માર્ક કર્યું તમે, કોમન આ એક આપણે સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ વ્યક્તિ ચાલુ કન્સ્ટ્રક્શન એ ઘરમાં કોઈ દિવસ રહેવા જતા નથી, એટલે કે 6 મહિના સુધી તમે એ વસ્તુનો ઉપયોગ કરી શક્યા નથી. તો આની કરપાત્રતા છે એ આખા વર્ષની થાય, 6 મહિનાની થાય. તો તમે કહેશો સર આપણે તો જેટલો સમય આપ્યું હોય ભાડે એટલા સમયની તે આપણે ગણતરી કરવી જોઈએ ને, એટલે જ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ એક દાખલો એવો બનશે કે જેમાં આપણે વાર્ષિક ધ્યાનમાં લેવાની બદલે 6 મહિનાનો સમયગાળો ધ્યાનમાં લઈશું. એટલે જે પણ આપણે ગણતરીઓ કરશું એ કઈ રીતના હશે, 6 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને આપણે ગણતરીઓ કરવાની છે. એટલે અહીંયા આગળ જે પણ આપણે મ્યુનિસિપલ આકારણી આપી 54,000 રૂપિયા, તો એને 6/12 કરવું પડે મારે. બરાબર, ખાસ યાદ રાખજો, એટલે અહીંયા 27,000 રૂપિયા આવી જશે. પછી આપણી આગળ આગળ વધીએ, આપણી આગળ તો આપણને મળેલ ભાડું આપ્યું, પછી વાજબી ભાડું આપ્યું. જુઓ તો આપણે વાજબી ભાડું છે એને ધ્યાનમાં લઈ લઈએ, વાજબી ભાડું. અને આ વાજબી ભાડાની દર મહિને કેટલી આવક છે, 5,625 ગુણ્યા 6 મહિનાની ગણતરી છે, એટલે 33,750 રૂપિયા. હવે સ્ટાન્ડર્ડ ભાડું જોતો તો દાખલામાં, સ્ટાન્ડર્ડ ભાડું દાખલામાં આપ્યું જુઓ તો સ્ટાન્ડર્ડ ભાડું આપણને દાખલામાં આપેલું નથી. કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે,
આ બંનેની કમ્પેરીઝન કરીને જે વધુ હોય ધ્યાનમાં લઈ લ્યો 33,750 આ આપણું થઈ ગયું સ્ટેપ નંબર 1 ઓકે તમે કહેશો સર અમને આવડે છે કોઈ અમને વાંધો નથી કે આગળના જે બંને આમાંથી જે વધુ હોય ધ્યાનમાં લેવાનું હોય છે તો એ તમને ખ્યાલ છે ઓકે પછી સ્ટેપ નંબર 2 જોઈએ તો એમાં આપણને મળેલ અથવા તો મળવા પાત્ર ભાડું ખાસ યાદ રાખજો મળેલ અથવા મળવા પાત્ર ભાડું કેટલું આપેલું છે આપણને તો કે 6000 રૂપિયા જુઓ 6000 રૂપિયા હવે આમાં આપણે ચેક કરીએ તો આપણને બીજી કોઈ માહિતી આમાં આપેલી નથી તો આ 6000 ગુણ્યા ફરીથી 6 મહિના એટલે કે 36000 રૂપિયા થાય ઓકે તમે કહેશો કે આ સર સ્ટેપ નંબર 2 નો જવાબ છે એ આપણે 36000 તો સ્ટેપ નંબર 3 એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય હા બીજી એક વસ્તુ પણ તમે કહેશો કે સર તમે અમને યાદ ન કરાવી મળેલ અથવા મળવા પાત્ર ભાડામાંથી બે વસ્તુઓ માઈનસ થાય એક આપણે કોઈ સવલત પૂરી પાડી હોય તો એનો જે ખર્ચો થયો હોય એ ભાડવાતને બરાબર અને બીજી વસ્તુ કઈ આપણને બાદ કરવા માટે મળે કે કોઈ પણ પ્રકારનું ભાડું ન મળ્યું હોય તો તો રકમમાં એક વખત જોઈ લેવાનું આમાં તો નથી મને ખ્યાલ છે એટલે હું તમને કહું છું કે આમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી આપેલી નથી એટલે નથી આપણે કોઈ માઇનસ કરતા ઓકે તો સ્ટેપ નંબર 3 સ્ટેપ નંબર 3 આ બંને વચ્ચેનું જે પણ વધુ હોય ધ્યાનમાં લઈ લ્યો એટલે કે 36000 અને એમાંથી તમારે બાદ શું કરવાનું છે તો કે ખાલી રહ્યા સમયનું ભાડું તમારે માઇનસ કરવાનું છે તમે કહેશો સર ખાલી રહ્યા સમયના ભાડાની કોઈ માહિતી દાખલામાં નથી એવું નથી દાખલાની નીચે તમે જુઓ 13મો પોઈન્ટ પતે પછી તમને કીધું કે મકાન રહેઠાણના હેતુ માટે ભાડે આપેલ છે અને 1 માર્ચ 2019 થી 31 માર્ચ 2019 સમય માટે મકાન ખાલી રહેલ છે આપ્યું છે ઓકે તો એમાંથી 6000 રૂપિયા માઇનસ કરી નાખો ઓકે કેટલા થઈ ગયા 30000 રૂપિયા આ 30000 રૂપિયામાંથી આપણને ખબર છે આગળ આપણે ત્રણ જ વસ્તુ બાદ કરી શકીએ છીએ પહેલી વસ્તુ કઈ બાદ થશે મ્યુનિસિપલ કરવેરા હવે જો મ્યુનિસિપલ કરવેરાનો પોઈન્ટ છે તો એ તમારા દાખલામાં આવશે 5મા પોઈન્ટમાં જો કેટલા રૂપિયા 6000 રૂપિયા છે એમાંથી તમને કીધું કે 50% રકમ જ ચૂકવેલી છે તો 6000 ના 50% એટલે કેટલા થઈ ગયા 3000 રૂપિયા અને કેટલા હજાર રૂપિયા ફાઇનલ આન્સર 27000 એમાંથી બાદ શું કરવાનું તો કે 30% સ્ટાન્ડર્ડ કપાત તો આપણને બધાને ખબર છે કે એક વખત મ્યુનિસિપલ કરવેરા બાદ થાય પછી તમારે સ્ટાન્ડર્ડ કપાત છે એ બાદ કરવી પડે તો આપણે 27000ના 30% 8100 રૂપિયા સ્ટાન્ડર્ડ કપાતના માઇનસ કરશું 18900 આપણો જવાબ આવશે હજી આમાંથી આપણે બાદ કરશું શું મકાન લોન લીધેલી છે ને જો મકાન ખરીદવા લીધેલ લોનનું વ્યાજ અહીંયા આપણને ખાસ મ્યુનિસિપલ કરવેરા કહેતા જો ચૂકવ્યા હોય ને તો જ બાદ મળે આવું વ્યાજના કેસમાં નથી લોનનું વ્યાજ છે એ વાર્ષિક ધોરણે તમને બાદ મળશે ખાસ યાદ રાખજો આ કેવી રીતના બાદ મળશે વાર્ષિક ધોરણે બરાબર તમે ચૂકવો તોય ભલે ન ચૂકવી હોય તોય તમને બાદ મળશે ઓકે એટલે આ એક પોઈન્ટને ધ્યાન રાખજો કારણ કે દાખલામાં તમને ક્લિયર કટ કીધેલું જો કે લોનનું વ્યાજ ચૂકવાયેલ નથી કેટલા રૂપિયા 4500 રૂપિયા પછી તો કે હજી એક વસ્તુ આમાં બાદ થવાની છે કારણ કે નવી એણે વસ્તુ આપણને આપી છે આ વખતે મૂડીકૃત વ્યાજ જો લોનનું મૂડીકૃત વ્યાજ મૂડીકૃત વ્યાજ એટલે શું તો કે જ્યારથી આપણે કન્સ્ટ્રક્શન શરૂ થયું બાંધકામ શરૂ થયું ત્યારથી લોન લઈ લીધી હોય અને બાંધકામ પૂરું થાય ત્યાં સુધીના સમયગાળા માટેનો ક્રાઇટેરિયા મેં તમને કીધું હતું પ્રી કન્સ્ટ્રક્શન લોનનો વ્યાજ તો આ પ્રી કન્સ્ટ્રક્શન લોન છે કે જ્યારે કન્સ્ટ્રક્શન પૂરું થયું
એ પહેલાંનો જે સમયગાળો હતો એના માટે જે લોન લીધી અને એની ઉપર જે ત્યારે એ સમયે જે વ્યાજ ચૂકવી કેટલા રૂપિયા હતા 5000 એનો ક્રાઇટેરિયા આપણને બધાને ખબર છે કે લોનની વ્યાજનો ક્રાઇટેરિયા 1/5 ધોરણે તમને બાદ મળે છે એટલે આપણી પાસે ક્રાઇટેરિયા 3 હતા આમ તો પહેલું તો જો રિપેરિંગ કામ કરાવો તો મેક્સિમમ વ્યાજ છે એ 30000 રૂપિયા જો બાંધકામ અથવા તો કોઈ કન્સ્ટ્રક્શન અથવા તો કાંઈ નવી મકાનની ખરીદી હોય તો એની લોનનું વ્યાજ 2 લાખ રૂપિયા સુધી બાદ હતું અને ત્રીજો ક્રાઇટેરિયા શું હતો કે જ્યારે લોન લેવાઈ ગઈ અને બાંધકામ પૂરું થાય એ સમયગાળા દરમિયાનનું જે પ્રી કન્સ્ટ્રક્શનનું વ્યાજ છે અથવા તો બાંધકામના સમય દરમિયાનનું વ્યાજ પણ કહેવાય તો બાંધકામના સમય દરમિયાનનું જે વ્યાજ છે એ તમને મૂડીકૃત વ્યાજ કહેવાય અને એ 1/5 ધોરણે તમને બાદ મળતું હોય છે તો અહીંયા આગળ આપણને રકમ કેટલી આપેલી છે વ્યાજની તો કે 5000 રૂપિયા આપેલા છે 1/5 માઇનસ કરો એટલે કેટલા બાદ થાય 1000 રૂપિયા એટલે ટોટલ 18900 એમાંથી 5500 માઇનસ કરો એટલે 13400 રૂપિયા કરપાત્ર ભાડાની આવો થશે ઓકે હવે એક કામ કરીએ બુકમાં જોઈ લઈએ જવાબ શું છે ઓકે રેડી લ્યો 13400 જેણે જવાબ આપેલો છે એટલે આ રીતે તમારે ગણતરી કરવાની હવે તમે કહેશો સર આમાં બીજી બધી ઘણી વસ્તુઓ આપેલી છે તો હું તમને કહી દઉં કે તમને મરામત ખર્ચ આપ્યો છે એ બાદ કરવાનો નથી આપણે આ ત્રણ જ વસ્તુ હંમેશા બાદ કરવાની મ્યુનિસિપલ કરવેરા સ્ટાન્ડર્ડ કપાત અને લોનનું લીધેલું વ્યાજ બરાબર એ મૂડીકૃત હોય અથવા તો નોર્મલ વ્યાજ હોય એ પછી એણે આપણને ભાડું ઉઘરાવવાનો ખર્ચ આપી દીધો બરાબર પછી જમીન મહેસૂલ આપી દીધી જમીન ભાડું આપી દીધું લોનની પરત ચૂકવણી વીમા પ્રીમિયમ કોઈ પણ વસ્તુ આપણને આપે આપણે બાદ કરવાની નથી તમને ગેરમાર્ગે દોરાવ એના માટે જ આ રકમમાં આ બધી વસ્તુઓ એડ કરેલી હોય છે તો આપણે જે વસ્તુ આ જે સ્ટેપ્સ છે ને એ તમે ફોલો કરો આટલા સ્ટેપ એટલે તમારે કોઈ દિવસ પ્રોબ્લેમ આવશે નહીં આ દાખલાઓમાં બરાબર આટલી વસ્તુઓ જો કરશો તો એ સિવાયની વધારાની ઇન્ફોર્મેશન છે એમ શું કરી દેવાની અલગ કરી દેવાની ઓકે એટલે આટલી વસ્તુઓ છે એ આપણે ધ્યાનમાં રાખીને નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે મળશું બરાબર તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ ઓકે